નખત્રાણા તાલુકાના કોટડા ચરોદર સંત શ્રી ત્રિકમ સાહેબ મંદિર ખાતે 75મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. પંચવટી વિકાસ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષાના મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૃક્ષારોપણ, લોકાર્પણ તેમજ સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત કચ્છના જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ પદાધિકારીઓ અને વિશેષ મહેમાનો અધિકારીઓ તેમજ શાળાના બાળકો સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. વન મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું હતું નખત્રાણા પાસે સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા ઉપર. આજે ભવ્ય જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આખા ગુજરાતમાં જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ સૌ ધારાસભ્યો, સૌ તંત્રના સૌ અધિકારીશ્રીઓ, ફોરેસ્ટના સૌ અધિકારી અને કર્મચારી મિત્રો અને વિવિધ સંસ્થા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે એની સાથે સાથે પંચવટી વિકાસ કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આપ જોઈ રહ્યા છો કે પંચવટી વિકાસ કેન્દ્ર ભવ્ય એક આવનાર બાળકો માટે એ ખેલકૂદ કરી શકે, એમના માટેના એમના સાધન સામગ્રીના સાધનો છે રમતગમતના. અહીંયા ખૂબ જ સરસ મજાના એક હોલ અને બે રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે કે પ્રવાસીઓ આવે તો સરળતાથી અહીંયા પોતે રહી શકે. સાથે સાથે 500 કરતાં વધારે વૃક્ષોનું આજે અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે એક વૃક્ષ માં કે નામ આખા ભારતની અંદર, દેશની અંદર એક સંદેશો આપ્યો છે, જેના ભાગરૂપે સમાજની અંદર પણ એક જાગૃતતા આવી છે. મોટા પ્રમાણમાં સંસ્થાઓ, લોકો આજે વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે. જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ગુજરાતની તો ચિંતા કરી છે, પણ કચ્છની સવાઈ ચિંતા કરી છે અને કચ્છમાં આજે મોટા પ્રમાણમાં જાગૃતતા આવી છે, જેના કારણે એમ કહી શકાય કે લાખો વૃક્ષો છેલ્લા વર્ષોની અંદર વાવેતર કરવામાં આવ્યું છે, જેનું પરિણામ આજે આપણને મળે છે. દર વર્ષે સારો વરસાદ થાય છે. વૃક્ષ આપણા સૌ માટે ખૂબ મહત્ત્વનું છે. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે, વૃક્ષ આપણને છાયણો આપે છે, વૃક્ષ અને વનસ્પતિ, વન્યજીવન અને જીવોને આજે ખોરાકી આપે છે. વૃક્ષ આપણને છાયણો આપે છે. વૃક્ષથી અનેક ફાયદાઓ જ્યારે આપણને થાય છે, ત્યારે હું પણ તમારા માધ્યમથી સૌ લોકોને વિનંતી કરું છું કે આપણે વધુને વધુ વૃક્ષો વાવીએ. જે પ્રકારે સરકારના આવા કાર્યક્રમો થકી પ્રચાર પ્રસાર અને લોકો અભિયાનની અંદર જોડાય, ત્યારે આપણે પણ સહભાગી થવું જોઈએ. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97252 0125 ઉપર કોલ કરવો.